નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણે ખેતીને લગતી વિવિધ ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી, જેમાં દવા, બિયારણ, ખાતર, ખેતીવાડી યોજના તમામ વિડીયો લઈને આવ્યો છે. તો મિત્રો, ખાસ કરીને આજે એક થ્રીપ્સના નિયંત્રણની રીત માટે વિડીયો લઈને આવ્યો છીએ. જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી દેજો, જેથી કરીને અમારી તમામ માહિતી તમારા સુધી પહોંચી રહે. તો મિત્રો, થ્રીપ્સનો ઉપદ્રવ વિવિધ પાકોમાં અલગ અલગ સમયે જોવા મળે, તેમાં ખાસ કરીને થ્રીપ્સમાં ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ તો એમાં ચોમાસામાં વરસાદ લંબાય અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધુ હોય ત્યારે થ્રીપ્સની વસ્તી વધતી હોય છે. એમાં ખાસ કરીને મિત્રો, થ્રીપ્સનો એટેક હોય ત્યારે ખાસ કરીને જે તમે દવા છાંટો તો એમાં તમારે દવા છાંટો એટલે તમને રિઝલ્ટ નથી મળ્યું એવું લાગતું હોય છે. પણ ખેડૂત મિત્રો, તમને રિઝલ્ટ 100% મળેલું જ હોય છે, પણ તેમ છતાંય એનો એટેક હોવાથી 3-4 દિવસે એવી નવી થ્રીપ્સ તમને પાછળથી જોવા મળતી હોય છે. એટલા માટે ખાસ કરીને એ સમયે તમારે રાઉન્ડમાં બધા દવાઓ અમુક એવા સ્ટેજ પ્રમાણે, જે ટેકનિકલ પ્રમાણે વારા પડતી સતત કન્ટિન્યુ છાંટતી રહેવી પડે છે. મિત્રો, ખાસ કરીને એમાં જે ડેનિટોલ મિયાથ્રીન આવે છે, જે ફેન પ્રોપેથ્રીન અથવા તો રીજન્ટ જે આવે છે, એનો તમારે રાઉન્ડમાં સ્પ્રે લેવો જોઈએ. ત્યારબાદ મિત્રો, જે ફિપ્રોનિલ આવે છે, ત્યારબાદ મિત્રો જે તમને જોવા મળે છે પ્રમાણે ડેલિગેટ આવે છે, ત્યારબાદ મિત્રો જે સાઇન્ટ્રા નિલીપ્રોલ આવે છે જેમાં કોરાજોન આવે છે, તો મિત્રો એનો પણ તમારે વારા ફરતી જે સ્પ્રે લ્યો છો એમાં લેવો જોઈએ. ત્યારબાદ મિત્રો જે રીજન્ટ આવે છે એમાં ફિપ્રોનિલ જ આવે છે. ત્યારબાદ મિત્રો બેનેવિયા આવે છે, જે સાઇજિયા પિયર ગ્રુપનો આવે છે. ત્યારબાદ મિત્રો જે મોમેન્ટો છે અથવા તો થાયોક્લોપ્રિડ છે અથવા તો MZ નો વારા ફરતી ઉપયોગ કરવો, જેથી કરીને તમને સારા એવા રિઝલ્ટ મળી જાય. તો મિત્રો, થ્રીપ્સનો જે તમને જે જોવા મળે છે એ પ્રમાણે એનું જીવનચક્ર હોય છે. તો એમાં ખાસ કરીને તમારે એટેક હોય ત્યારે સતત કન્ટિન્યુ 4-5 દિવસના ગાળે 2-3 સ્પ્રે લઈ લો તો એનો એટેક ધીમો પડી જાય છે અને તમારા કપાસમાં રાહત થઈ જાય છે. તો મિત્રો, મેં તમને જે દવાઓ જણાવી એમાં વારા પડતી તમારે એ ટાઈમે સ્પ્રે લઈ લેવો, જેથી કરીને તમને સારું એવું રિઝલ્ટ મળી જાય. તો મિત્રો, આ વિડીયો આખો જોજો અને તમને જે છેલ્લે એન્ડમાં વિડીયો ડિસ્પ્લે ઉપર દેખાય છે એમાં તમારે જે જરૂરી હોય તે વિડીયોની માહિતી તેમાંથી મેળવી શકો છો. તો મિત્રો, આ અમારો વિડીયો હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ઓકે મિત્રો, થેન્ક યુ.